હવે આજે પણ એ જ પેપર 508 નંબર નું સાહિત્ય સિદ્ધાંત વિચાર જેના એકમ 1 અને એકમ 2 ના અભ્યાસક્રમ વિશે આપણે વાત કરી અગાઉ હવે એકમ નંબર 3 અને 4 એ આપણે જોવાનો છે તો એકમ નંબર 3 ની અંદર એનું શીર્ષક માર્યું છે એકમ 3 નું ભારતીય સાહિત્ય વિચાર દ્રષ્ટિ ભારતીય સાહિત્ય વિચારણા દ્રષ્ટિ આ એનું ટાઇટલ છે અને એમાં ચાર મુદ્દાઓ છે ચાર મુદ્દામાં એક વિભાવ અનુભાવ તથા વ્યભિચારી ભાવના સંયોગથી રસ નિષ્પન્ન થાય છે ફરી વિભાવ અનુભાવ તથા વ્યભિચારી ભાવના સંયોગથી રસ નિષ્પન્ન થાય છે ડેશ કરી લો ભરત હવે આ બેનો ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર ઈસવીસન પૂર્વે નાટ્યશાસ્ત્રમાંથી રસસૂત્ર જેને કહીએ છીએ રસ વિચાર વિભાવ અનુભવ વ્યભિચારી સંયોગાત રસ નિષ્પત્તિ આ જે નાનકડું રસસૂત્ર છે અને કેટલું મહત્વનું છે નાટ્યશાસ્ત્રમાં એ વાત અહીંયા આગળ રસ વિચાર આપણા ભણવામાં અભ્યાસક્રમમાં છે ત્યારબાદ બીજો મુદ્દો ધ્વનિ કાવ્યનો આત્મા છે ધ્વનિ કાવ્યનો આત્મા છે ડેશ આનંદવર્ધન આ ધ્વન્યાલોકની અંદર આનંદવર્ધને ધ્વનિની વ્યાખ્યા આપી છે ધ્વનિ કાવ્ય આત્મા ધ્વનિ કાવ્યનો આત્મા છે તો આ ધ્વનિ વિચાર આ રીતે આપણા અભ્યાસક્રમમાં છે અને ત્રીજું રમણીય અર્થનો પ્રતિપાદક શબ્દ તે કાવ્ય રમણીય અર્થનો પ્રતિપાદક શબ્દ તે કાવ્ય ડેસ જગન્નાથે જે વ્યાખ્યા કરી કાવ્ય રમણીય અર્થ પ્રતિપાદ ઇતિ કાવ્ય શબ્દ ઇતિ કાવ્ય રમણીય અર્થનો પ્રતિપાદક શબ્દ તે કાવ્ય જગન્નાથ અને ચોથો મુદ્દો ઔચિત્ય રસિત સિદ્ધ કાવ્યનું સ્થિર જીવન છે ઔચિત્ય વિચાર કોનો છે ક્ષેમેન્દ્ર ફરી બોલું ઔચિત્ય એ રસ સિદ્ધ કાવ્યનું સ્થિર જીવન છે ક્ષેમેન્દ્રનો આ ઔચિત્ય વિચાર પણ આપણા અભ્યાસક્રમમાં છે એકમ નંબર 3 ત્યાં પૂરો થાય હવે એકમ નંબર 4 જેમાં શીર્ષક માર્યું છે ટાઇટલ સર્જન ડેશ ભાવન અને વિચાર વલણ સર્જન ડેશ ભાવન અને વિચાર વલણ આની અંદર પણ ચાર નાનકડા મુદ્દાઓ છે જેમાં એક અનુભૂતિનું સાહિત્યમાં રૂપાંતર અનુભૂતિનું સાહિત્યમાં રૂપાંતર બે ભાવન પ્રક્રિયા જેને આપણે કહીએ કાવ્યનો આસ્વાદ કૃતિનો આસ્વાદ લઈએ છીએ ભાવન કરે તેને ભાવક કહીએ છીએ ભાવનની પણ પ્રક્રિયા છે રાજશેખરે તો જેમ સર્જકની પ્રતિભાની વાત કરી છે કાર્યત્રી પ્રતિભા એ રીતે ભાવકની પ્રતિભાની પણ ભાવયત્રી પ્રતિભા વાત કરી છે તો ભાવન પ્રક્રિયા એવો પણ એક મુદ્દો છે અને ત્રીજો કાવ્યમાં છંદ અને અલંકારનું સ્થાન કાવ્યમાં છંદ અને અલંકારનું સ્થાન આપણે જાણીએ છીએ કે કાવ્યમાં જેમ આપણા શરીરની શોભા અલંકારો બને એમ કાવ્યની શોભા પણ અલંકારો બને છંદથી એક રિધમ એક સંગીત જે રીતે નિર્માણ થાય ગેયતા જે રીતે પ્રાપ્ત થાય એવું છંદની પણ ઉપયોગીતા છે તો કાવ્યમાં છંદનું અને અલંકારનું સ્થાન એનું મહત્વ શું છે એના વિશેનો એક મુદ્દો કાવ્યમાં છંદનું અને અલંકારનું સ્થાન ચોથો મુદ્દો સાહિત્યમાં પરંપરા અને પ્રયોગ ટીએસ એલિયટનો એક મુદ્દો છે ટ્રેડિશનલ એન્ડ ઇન્ડિવિડ્યુઅલ ટેલેન્ટ બરાબર પરંપરા અને વૈયક્તિક પ્રતિભા એવો એક મુદ્દો ટીએસ એલિયટનો છે પણ અહીંયા આગળ સરસ સાહિત્યમાં પરંપરા અને પ્રયોગ એને સંલગ્ન કહી શકાય એની વાત સાથે કરી શકાય એવો સાહિત્યમાં પરંપરા અને પ્રયોગ આવી ચાર સરસ આમ એક પ્રકારે એને ટૂંક નોંધો પણ કહી શકાય નોંધોનો પ્રશ્ન છે અને સરસ રીતે આ ચાર વિચારો અહીંયા આગળ આપણે સમજવાના થાય છે એનો આની અંદર ચાર એકમ પૂરા થયા સિલેબસ અભ્યાસક્રમ જે નિયત થયો છે એ ચાર એકમમાં વહેંચાયેલો છે એની અંદર સંદર્ભ ગ્રંથો આમાં કોઈ એક જ સંદર્ભ ગ્રંથમાં બધા જ મુદ્દાઓ આવી જાય એવું શક્ય નથી હોતું લગભગ એના માટે જુદા જુદા પુસ્તકો લાઇબ્રેરીમાંથી આપણે જોવા પડે આપણે ક્લાસમાં તો એની ચર્ચા કરતા જ હોઈએ અત્યારે પણ એની ચર્ચા કરી રહ્યા છીએ ક્લાસમાં પણ આપ જ્યારે આવશો
ત્યારે સન્મુખ એની ચર્ચાનો એક આનંદ જ કંઈક ઓર હોય છે. આમ વિવેચનનું પેપર, સિદ્ધાંતોનું પેપર છે એટલે ભારેખમ બની જાય ને, મોજ મજાથી આનંદથી અને ભણી શકાય એવી સરસ લલિત કળાઓ અને કળાઓની વાતો કરતાં કરતાં આપણે ખોવાઈ જઈએ. અને એ કૃતિઓ આપણે જે ભણી ગયા હતા એમાં કેવા સિદ્ધાંતો એપ્લાય થાય, નાટક ભણી ગયા, કવિતા ભણી ગયા, એની અંદર આ વ્યંજના ક્યાં શોધી શકાય, અભિધા કોને કહેવાય, આની સરસ એક મજા આપણને આવી શકે આ મુદ્દાઓમાં. એના સંદર્ભ ગ્રંથો કાવ્ય પ્રકાશ એક તો સંપાદક નરોત્તમ શાસ્ત્રી પાર્શ્વ પ્રકાશનનું છે, સાહિત્યમાં આધુનિકતા સુમન શાહ પાર્શ્વ પ્રકાશન, સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો મણિલાલ પટેલ એ પણ પાર્શ્વ પ્રકાશનનું, સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો એવા ખાસા મુદ્દાઓ સર્જકશ્રી મણિલાલે આવરી લીધા છે. સાહિત્ય મીમાંસા મણિલાલ પટેલ અને હરીશ પંડિત પાર્શ્વ પ્રકાશન, એમાં પણ આપણા અભ્યાસક્રમના મુદ્દાઓ ખાસા આવ્યા છે. સાહિત્ય મીમાંસા બેચરભાઈ પટેલ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણનું સરસ પુસ્તક છે. ભારતીય સાહિત્ય મીમાંસા ડૉક્ટર બેચરભાઈ એ પણ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું પુસ્તક છે. અને ભારતીય કાવ્ય સિદ્ધાંત જયંત કોઠારી નટુભાઈ રાજપરા ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલયનું પુસ્તક, આધુનિક સાહિત્ય સંજ્ઞાકોષ ચંદ્રકાંત કોપીવાલા સાહેબનું પુસ્તક જે પરિષદ ગુજરાત સાહિત્ય પરિષદે પ્રકાશિત કર્યું, આધુનિકતા અને ગુજરાતી કવિતા ભોળાભાઈ પટેલ આર આર શેઠનું પ્રકાશન છે, કાવ્ય પ્રકાશ ઉલ્લાસ 1, 2, 3 અને 10 સંપાદક ડૉક્ટર ગૌતમભાઈ પટેલ જમનાદાસની કંપની અમદાવાદ. આ પ્રકારના પુસ્તકો આ એક અભિનવનો રસ વિચાર અને બીજા લેખો નગીનદાસ પારેખ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમદાવાદ. આ પ્રકારના વિવિધ પુસ્તકો આ ઉપરાંત પણ આપણે પુસ્તકો લાઇબ્રેરીમાંથી આપને બતાવી શકીએ, પણ આ કોર્સમાં સંદર્ભ ગ્રંથો તરીકે યુનિવર્સિટીએ આપણને સંદર્ભ ગ્રંથો તરીકે એની યાદી આપી છે જેની વાત કરી. જે આપ લાઇબ્રેરીમાં આવો ત્યારે પુસ્તકો આપ મેળવી શકો છો, વિશેષ વાંચન કરી શકો છો. અને આ રીતે જ્યારે પણ ક્લાસમાં ભણીશું ત્યારે આગળ ભણ્યા સિવાય આપણે હવે અને એક એક મુદ્દાની છણાવટ ભરી વાતો આ રીતે જ હમણાં જ્યાં સુધી કોરોના કાળ છે ત્યાં સુધી આ જ ઉપક્રમથી આપણે આ મુદ્દાઓનો અભ્યાસ આ રીતે કરવાનો થશે. તો આપ એને બરાબર સાંભળતા રહેશો, જોતા રહેશો તો આનંદ થશે, મળીશું ત્યારે તો વિશેષ આનંદ. હસ્તું.